ગુજરાતના સૌ વાલા ભાઈઓ અને બહેનો, છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા, ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ, યોદ્ધાઓ, આપણે બધા એક થઈને ગુજરાતમાં કોરોના ઉપરનું સંક્રમણ કેવી રીતે આપણે અંકુશમાં રાખીએ કે જેથી કરીને લોકો હેરાન ન થાય, અને એટલા માટે લોકડાઉન 1, લોકડાઉન 2, લોકડાઉન 3 આપણે બધા લોકોએ ખૂબ સારી રીતે સહકાર આપીને લોકોને નાની મોટી તકલીફ પડી છતાં પણ લોકોએ એની પરવા કરી નહીં, અને જનતાએ પોતાનો નહીં પણ બીજાનો વિચાર કરીને ખૂબ સાથ અને સહકાર આપ્યો. એવી જ રીતે ગુજરાતના સૌ તંત્રના રહેલા અધિકારીઓ, કર્મચારીઓ, પછી એ ડોક્ટરો હશે કે નર્સ ભાઈઓ બહેનો હશે, કોર્પોરેશનનો સફાઈ કામદાર હશે કે પોલીસના લોકો હશે, બધાએ પોતાની જાતની પરવા કર્યા વગર દિવસ રાત આ યુદ્ધમાં એક યોદ્ધા તરીકે લોકોએ પોતે પોતાનું કર્તવ્ય બજાવ્યું. આજના દિવસે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ પણ આપું છું. ને કે ઘણી વખત સરકારી તંત્ર અને સરકારી કામ કરનાર લોકો, એના માટે એક માન્યતા હતી કે આ લોકો સંવેદનશીલ નથી, સેવાના કામ કરતા નથી. આ માન્યતાને સંપૂર્ણ રીતે બદલાવીને એક સંવેદના સાથે, સેવાના ભાવ સાથે બધાએ સુંદર કામગીરી કરી, અને એને કારણે સૈકામાં પહેલીવાર લોકડાઉન શબ્દ આવ્યો. લોકો અનેક નવા નવા શબ્દો, નવી નવી નિયમો, એની વચ્ચે આપણે બધા લોકોએ એનું પાલન કર્યું. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, કેન્દ્રની સરકારે સમયસર પગલાઓ લઈને કાયમ ભારતની પ્રજાને માર્ગદર્શન આપ્યું, નિર્ણયો કર્યા. લોકડાઉન 1, 2માં અલગ વાત, 3માં અલગ વસ્તુ હતી, અને 4 એનું નોટિફિકેશન ગઈકાલે સાંજે બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાની સામેની આપણી લડાઈ હજુ લાંબી છે. કોરોનાના વાયરસને આપણે મહાત કરવો છે, અને એના માટે અનેક પ્રકારે પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ સાથે સાથે 55 દિવસનું લોકડાઉન, દરરોજનું લઈને ખાનારા કમાનારા લોકો, ગરીબ, શ્રમિક, કિસાન, મધ્યમ વર્ગના લોકો, સ્વાભાવિક છે કે 2 મહિના બધી પ્રવૃત્તિઓ બંધ થાય તો એમને પણ ઘણી બધી તકલીફ પડે, અને સાથે સાથે કોરોનાને આપણે અટકાવવાનો પણ છે. આ બંને બાબતનો વિચાર કરીને જ્યારે ભારત સરકારે રાજ્ય સરકાર ઉપર છોડ્યું હોય ત્યારે ગુજરાતની સરકારે ગરીબ, શ્રમિક, મધ્યમ વર્ગ, મજદૂર, દરરોજનું કામ કરીને કમાનાર લોકો, એની ચિંતા કરીને સાથે સાથે કોરોનાનું સંક્રમણ ન થાય એની સુરક્ષા અને સલામતીની પણ ચિંતા કરીને આજે નિર્ણય કર્યા છે. લોકડાઉન 3માં ભારત સરકારે ગ્રીન, રેડ અને યલો 3 ઝોન કર્યા હતા.
ગ્રીનમાં અમુક છૂટછાટ, યલોમાં અમુક છૂટછાટ ને રેડમાં પ્રતિબંધ. આ વખતની ભારત સરકારની ગાઈડલાઈનમાં એ ઝોનિંગ જે કંઈ છે એમાં પણ રાજ્ય સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે કે દિલ્હીની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એની ગાઈડલાઈન મુજબ કયા કયા જેટલા વિસ્તારમાં સંક્રમણ થયું છે એના આધારે નક્કી કરે. એટલે રાજ્ય સરકારે હેલ્થની ગાઈડલાઈન મુજબ રેડ, યલો અને ગ્રીન આપણે હજુ પણ આની સામે લડવાનું છે. ત્યારે સંપૂર્ણ આરોગ્યની સર્વેલન્સ, ટ્રીટમેન્ટ, સેવાઓ, દરરોજનું મોનિટરિંગ એ મુજબ કરીશું. પરંતુ રાજ્યમાં વ્યવસ્થાઓ એમાં આપણે બે ભાગ પાડીએ છીએ, એક કન્ટેનમેન્ટ ઝોન અને એક નોન કન્ટેનમેન્ટ ઝોન. કન્ટેનમેન્ટ ઝોન એટલે કે જ્યાં હજી કેસો નીકળી રહ્યા છે, જ્યાં પરિસ્થિતિ હજી આપણી કાબૂમાં લાવવા માટેની આપણી મથામણ છે, ત્યાં એવા વિસ્તારોમાં આપણે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીએ છીએ. અને જ્યાં આગળ સ્થિતિ સારી છે એને આપણે નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવીએ છીએ. અને એ રીતે બે પ્રકારના ઝોન સ્થાનિક કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને એ ઝોન આજે જાહેર કરશે. અને રાજ્ય સરકાર કયા ઝોનમાં શું છૂટછાટ એની હું અત્યારે જાહેરાત કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. અને આપણે જે રીતે લોકડાઉનમાં વ્યવસ્થા હતી એ જ વ્યવસ્થા ચાલુ રહેશે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની યાદી આવનારા દિવસોમાં કેસોની સંખ્યા આધારે ફેરફારને પાત્ર રહેશે અને એનો સતત રિવ્યુ કરીશું. સમગ્ર ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ, આવશ્યક ચીજવસ્તુનું વેચાણની છૂટ રહેશે. દાખલા તરીકે શાકભાજી, દૂધ, દવા, અનાજ એને છૂટ આપવામાં આવશે. આરોગ્ય સેવાની પણ છૂટ આપવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા, રોજગારની એટલે કે દુકાનો ખોલવા માટે આપણે છૂટ આપીશું. ભારત સરકારના ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના 7 થી સવારના 7 સમગ્ર ગુજરાતમાં કર્ફ્યુનો કડક અમલ કરાશે અને કોઈ પણ વ્યક્તિ જાહેરમાં બહાર હરીફરી નહીં શકે. કન્ટેનમેન્ટ ઝોન બહાર પણ અમુક બાબતોમાં છૂટછાટ નહીં મળે, જેમ કે શાળા કોલેજો, કોચિંગ ક્લાસ એ શરૂ કરવામાં મંજૂરી આપવામાં નહીં આવે. જીમ, સ્વિમિંગ પૂલ, બાગ, બગીચાઓ, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક કે જાહેર કાર્યક્રમો, મેળાવડાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો એ બધું બંધ રહેશે. એટલા માટે કે એ વિસ્તાર એટલે આ બધી વસ્તુમાં લોકોની ભીડ થાય છે, ભીડને કારણે સંક્રમણની શક્યતા રહે છે. માટે કન્ટેનમેન્ટ વિસ્તાર કે કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર આ બધી બાબતો નિષેધ રહેશે. હાલ શાકભાજી તેમજ આવશ્યક ચીજ વસ્તુનું વેચાણ સિવાયના ફેરિયાઓ, સિટી બસ સેવાઓ, ખાનગી બસ સેવાઓ ને પણ આપણે કન્ટેનમેન્ટ વિસ્તારમાં મંજૂરી આપતા નથી. આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અર્થે વપરાતી લેવામાં આવતી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં ઉપયોગમાં લેવામાં આવતી તે સિવાયની પણ તમામ રેસ્ટોરન્ટ, હોટલો બંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોન બહાર સિવાયની ગતિવિધિમાં પણ મોટે પાયે છૂટછાટ પણ આપણે આપી છે. અમદાવાદ અને સુરત સિવાયના રાજ્યના સમગ્ર રાજ્યમાં
અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા ચાલુ કરવામાં આવશે. બીજા તબક્કામાં આ બે શહેર અંગે પણ ઓટો રિક્ષા માટે અવશ્ય આપણે નિર્ણય કરીશું, પણ આ પ્રથમ તબક્કામાં આ બે શહેર સિવાય ચાલુ કરવામાં આવશે. પરંતુ એક રિક્ષામાં વધુને વધુ બે પેસેન્જર જ બેસાડવામાં આવશે, જેથી થોડુંક સોશિયલ ડિસ્ટન્સ જળવાય. માર્કેટ એરિયા, શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો, એને આપણે છૂટ આપીએ છીએ. પરંતુ ઓડ અને ઇવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે. એટલે કે 50% દુકાનો એક દિવસે, 50% દુકાનો બીજે દિવસે ખુલ્લી રહેશે. અને દુકાનમાં કોઈ પણ એક સમયે 5 કરતાં વધુ ગ્રાહકો રહેવા ન જોઈએ, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓને પણ કન્ટેનમેન્ટ ઝોનની બહાર અવર જવર કરવા દેવામાં આવશે નહીં, અને કન્ટેનમેન્ટ ઝોનની બહાર જઈ શકશે નહીં, એનું કામ કરી શકશે નહીં. અમદાવાદમાં સાબરમતી નદીના પશ્ચિમે આવેલા અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનની બહાર આર્થિક વિધિઓ અને વેપાર, એટલે કે દુકાનો, ધંધા, ઓફિસો એ ચાલુ કરવા દેવામાં આવશે. પરંતુ મેં કીધું છે એમ, એ સ્થાનિક સત્તાવાળાઓ સાથે બેસીને ઓડ ઇવન નંબરને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારમાં, એટલે કે નદીની ઓલી બાજુ, અત્યારે છૂટછાટ આપવામાં આવશે નહીં પ્રથમ તબક્કામાં. પછી બીજા તબક્કામાં એમનો પણ વિચાર આપણે અવશ્ય કરીશું. સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરવા દેવાશે, પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવામાં આવશે નહીં. કારણ કે આપ સૌ જાણો છો કે અમદાવાદમાં સંક્રમણ વધારે છે, પોઝિટિવ કેસો વધારે છે, અને એને આપણે કંટ્રોલ કરીને પછી જ એ છૂટછાટ અંગે વિચાર કરીશું. લગ્ન સમારંભ ચોક્કસ કરે, પણ 50 વ્યક્તિથી વધારે મંજૂરી અપાશે નહીં, અને 50 વ્યક્તિ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોઈ મૃતકના અંતિમ સંસ્કાર માટે 20 વ્યક્તિઓને જ અનુમતિ અપાશે, અને એમને પણ સોશિયલ ડિસ્ટન્સ થોડું રાખવાની ચિંતા કરવી પડશે. કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર આપણે દુકાનોને છૂટ આપીએ છીએ, એટલે એમાં પછી પાન, બીડી, માવા કે જે કાંઈ દુકાનો આવતી હશે એ બધાને પણ છૂટ આપવામાં આવશે. પરંતુ માત્ર ટેક અવેને, એટલે કે દુકાન ઉપર ટોળા ન થવા જોઈએ, પોતે પોતાની વસ્તુ લઈને ફટાફટ નીકળી જાય એ પ્રકારે મંજૂરી આપવામાં આવશે. સ્વાભાવિક છે કે વાળ કાપવા માટે બધાને ખૂબ 2 મહિના ત્યાં પ્રશ્ન છે, ત્યારે વાણંદભાઈઓની દુકાનો, બ્યુટી પાર્લર, સલૂન એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાવર કરવાની શરતે એમની પણ મંજૂરી કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં 60% કેપેસિટી સાથે પબ્લિક લાઇબ્રેરી, સ્કૂલ કોલેજની નહીં, પબ્લિક લાઇબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે. કેબ, ટેક્સી, કેબ એગ્રીગેટર્સની સેવાઓ, કન્ટેનમેન્ટ ઝોનની બહાર ડ્રાઈવર પ્લસ 2 પેસેન્જર સાથે એ ટેક્સીને કેબને ચલાવવાની છૂટ આપવામાં આવશે. પ્રાઇવેટ ગાડીમાં પણ ડ્રાઈવર પ્લસ 2 વ્યક્તિ એ રીતે એમને પણ છૂટ આપવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્સીની સેવાઓ બંધ રાખવામાં આવશે. સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર કન્ટેનમેન્ટ વિસ્તાર બહાર હોમ ડિલિવરી કરવાના હેતુથી અપાશે, પરંતુ હોમ ડિલિવરી કરનાર વ્યક્તિ એ સુપર સ્પ્રેડર બને નહીં, એના માટે જે તે સ્થાનિક લોકો એની ચકાસણી, એના માટેની હેલ્થ કાર્ડ, આ બધી વ્યવસ્થાઓ બનાવે અને એના આધાર ઉપર જ
એમને હોમ ડિલિવરીની છૂટ કરવામાં આવે, જેથી કરીને એ પાછા સ્પ્રેડર સુપર સ્પ્રેડર બને નહીં અને કોરોનાને ફેલાવે નહીં, એની ચિંતા પણ કરવી પડશે. રાજ્યમાં સિટી લિમિટ બહાર રોડ સાઇડ ઉપર એટલે કે હાઈવે ઉપર બધા ઢાબાઓને પણ એટલે કે રેસ્ટોરન્ટોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે અન્ય નિયમો સાથે છૂટ આપવામાં આવે છે. 33% કેપેસિટી સાથે પ્રાઇવેટ ઓફિસો, કન્સલ્ટન્ટની બધી ઓફિસો કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ચાલુ કરવા દેવામાં આવશે, એટલે દુકાન અને ઓફિસ બધી આપણે છૂટ આપીએ છીએ. પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં હજુ આપણે ખાનગી ઓફિસોને હાલ બંધ રાખવાની કહેશું, કારણ કે સંક્રમણ પૂર્વ વિસ્તારમાં હોવાથી બીજા તબક્કામાં એમનો વિચાર કરીશું. તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન્સ એને પણ કન્ટેનમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે. પ્રાઇવેટ કાર અને ટુ વ્હીલર્સને કન્ટેનમેન્ટ ઝોન સિવાય છૂટ આપણે આપીએ છીએ. ટુ વ્હીલર્સમાં એક જ વ્યક્તિ સાથે ડબલ વ્યક્તિ એલાવ નહીં. ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે વ્યક્તિ અવર જવર કરી શકશે. સુરતમાં પણ આપણે ટેક્સટાઇલ માર્કેટો ચાલુ કરવાની છૂટ આપીએ છીએ, સિટી લિમિટ હોય કે સિટી લિમિટ બહાર હોય. કન્ટેનમેન્ટ વિસ્તારની બહારની જ ટેક્સટાઇલ માર્કેટને છૂટ આપીએ છીએ અને એમાં પણ ઓડ ઇવન નંબર પ્રમાણે વ્યવસ્થાઓ બનાવવાની રહેશે. ડાયમંડ ફેક્ટરી, વિવિંગ ફેક્ટરી, પાવરલૂમ્સ આ બધી યુનિટોને પણ 50% સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું બરોબર પાલન કરવાનું આવશ્યક રહેશે. સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો, ગુડ્સ ટ્રાન્સપોર્ટર્સને પણ પરવાનગી આપવામાં આવશે અને આ સૂચનાઓની ગાઈડલાઇન્સ 19મી મે મંગળવારથી 31મી રવિવાર સુધીના સમય માટે અમલ રહેશે. સાથોસાથ ગુજરાતમાં જાહેરમાં થૂકનાર વ્યક્તિને 200 રૂપિયા દંડ અને જાહેરમાં માસ્ક નહીં પહેરનારને પણ 200 રૂપિયા દંડ કરવામાં આવશે. ભાઈઓ બહેનો, આપણે સૌ આ તો બધી વ્યવસ્થા છે, પણ મૂળ લડાઈ કોરોના સામે છે અને ત્યારે રોગ પ્રતિકાત્મક શક્તિ લોકોની જળવાઈ રહે તો જ આપણે આ જંગ જીતી શકીશું, આનું ધ્યાન રાખવાનું છે. આપણું ઇમ્યુનિટી ઘટે નહીં એની ચિંતા પણ કરવાની છે અને એટલા માટે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અત્યાર સુધી નિયમોનું પાલન ખૂબ સારી રીતે બધાએ કર્યું છે, હજુ પણ નિયમોનું પાલન જળવાય. આ છૂટછાટથી એવું ન માનીએ આપણે કે આપણે આ મહામારીમાંથી મુક્ત થયા છીએ. મહામારી ચાલુ જ છે, પરંતુ છૂટછાટ એટલા માટે આપીએ છીએ કે દૈનંદિન પ્રવૃત્તિઓ અને દરરોજનું કામ કરનારા લોકો, ગરીબ મધ્યમ વર્ગના લોકોની પ્રવૃત્તિ ચાલુ રહે અને ઇન્ડસ્ટ્રીઝથી માંડીને તમામ વેપાર ધંધા એ જો આપણે બંધ કરીશું તો બહુ મોટી આર્થિક આપણી મુશ્કેલીઓ ઊભી થાય નહીં. એટલા માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ અને વેપારીઓનું, વેપારનું રાજ્ય છે, બિઝનેસનું રાજ્ય છે, ત્યારે આ બધું પણ આપણે જાળવી રાખીએ. પણ જળવાશે તો જ કે ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર જઈએ, બિનજરૂરી બહાર ન જઈએ, સાથે સાથે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, સાથે સાથે સાબુથી અવારનવાર આપણા હાથ ધોઈએ અને આપણે ત્યાં વૃદ્ધો, વડીલો આ બધાની ચિંતા કરીએ, એને તો ઘરમાં જ રાખીએ, બહાર જવા ન દઈએ, એની બધી વ્યવસ્થા, દવા, એની તબીબી ચકાસણી, એની વ્યવસ્થાઓને સંપૂર્ણતઃ સચોટ બનાવીએ જેથી કરીને કોરોનાના ભોગ ન બને. એટલા માટે આ બધી વાત આપના વચ્ચે હું મૂકી રહ્યો છું. ત્યારે આપ સૌ સહકાર આપશો, માસ્ક માટે પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે N95 માસ્ક અને
થ્રી લેયર માસ્ક લોકોને છૂટથી મળી રહે. એટલે રાજ્ય સરકારે અમૂલને આ એના દૂધના પાર્લર ઉપર વેચવા માટેની વ્યવસ્થા કરી આપી છે અને આવતીકાલે અમદાવાદમાં વેચાણ શરૂ થશે અને પરમ દિવસથી સમગ્ર રાજ્યમાં વેચાણ શરૂ થશે. થ્રી લેયર માસ્ક 5 રૂપિયાનો મળશે અને N95 માસ્ક એ 65 રૂપિયાનો એ માસ્ક મળશે અને એટલા માટે કે લોકોને છૂટથી માસ્ક મળી રહે, માસ્કના કાળા બજાર ન થાય અને સાથે સાથે લોકોને પણ છૂટ છે, પોતે પોતાના ઘરમાં કપડાનો માસ્ક બનાવે, બીજા બધા માસ્ક કોઈ પણ બનાવી શકે છે અને પોતે પોતાની વ્યવસ્થા એ કરી શકે. પરંતુ જેમને વેચાતા લેવા હોય તો એમને વ્યાજબી ભાવે મળી રહે એટલા માટે રાજ્ય સરકારે અમૂલના તમામ દૂધ પાર્લરો ઉપર 2 દિવસમાં વ્યવસ્થા ગોઠવાઈ જશે અને ત્યાંથી માસ્ક પૂરતા મળશે, જેથી ગુજરાતમાં કોઈ વ્યક્તિ માસ્ક વગર ન રહે, માસ્ક વગર ન ફરે એની પણ આપણે સૌ ચિંતા કરીશું. મને એમ લાગે છે કે ગુજરાતની જનતા હંમેશા નિયમો નીતિ પાલન કરતી જ આવી છે, આજ દિવસ સુધી પૂરતો સાથ અને સહકાર આપ્યો છે. રાજ્ય સરકાર વતી હું આપ સૌને આશ્વાસન આપવા માગું છું કે રાજ્ય સરકાર દિવસ રાત મહેનત કરીને તમામ વ્યવસ્થાઓ ઊભી કરીને આ કોરોનાના જંગમાં ગુજરાતની એક એક વ્યક્તિની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા એ માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે આપનો સાથ અને સહકાર અમારા માટે ખૂબ ઉપયોગી બનશે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.